સુરતના એક પરિવારે પોતાના સાત વર્ષના બાળકને ઇઝરાયલમાં કોરોનાની રસી મુકાવી ભારત દેશમાં બાળકોની રસીને લઈને હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી બીજી તરફ ઇઝરાયલમાં બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવા અભિયાન શરૂ કરાય છે કોરોનાને કારણે ઇઝરાયલથી સુરત પરત ફરેલા પરિવાર ઇઝરાયલમાં બાળકોને રસી આપવાનું શરૂ થતાં સાત વર્ષના પુત્રને ફરીથી લઈ જઈ રસી મુકાવી છે કોરોનાને કારણે વતન સુરત પરત ફરેલા માતા પિતાએ ફરીથી ઇઝરાયલ જઈને તેમના સાત વર્ષના પુત્ર હિજ્ઞાનને પટેલને વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો માતા શિવાની અને પિતા અભિષેકના જણાવ્યા અનુસાર કોરોના કાળમાં બાળકોની ચિંતા સત્તા રહી છે જેથી ઇઝરાયલમાં વેક્સિનેશનની વાત સાંભળ્યા બાદ એક મહિના માટે ત્યાં ગયા છે હિદાનને ભારતમાં પણ બાળકોને રસી જલ્દી અપાય તેવી અપીલ કરી છે અને સંભવત તે વેક્સિન મુકાવનાર પ્રથમ વેક્સિન લીધા બાદ હિદાન પટેલે કહ્યું હતું કે સાત વર્ષનો હું છું ને સુરતમાં ઝીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું ઓપેન્ડેમિટિકલ સ્ક્યુચ્યશનમાં આપણે વેક્સિન લેવી જરૂરી છે મેં ઇઝરાયલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે અને હું એકદમ સ્વસ્થ છું જ્યારે આપણા દેશમાં બાળકોની વેક્સિન શરૂ થાય ત્યારે દરેક બાળકોએ જરૂરથી રસી લેવી જોઈએ કોરોના સામે લડવા માટે વેક્સિન ખૂબ જરૂરી છે